ચોમાસાની પેશીહ થઈ છે દસમી ઓક્ટોબર સુધીમાં લગભગ દેશના ઘણા ભાગોમાં ચોમાસાની પેશર થશે ચોમાસાની પેશીહ થઈ હોવા છતાં પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે કારણ કે મુંબઈ ગોવાથી નજીકમાં એક લો સિસ્ટમ બની હતી અને અત્યારે લગભગ આ જે પહેલી તારીખે મહારાષ્ટ્રના ભાગોમાં જશે ત્યાં બંગાળ ઉપસાગરની સિસ્ટમ સાથે મળ થઈ જશે પણ ત્યાંની અસરના લીધે લગભગ ભેજવાળા પવનો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જશે એટલે આહવાદના વલસાડના ભાગો તેમજ તાપી નર્મદા અને સુરતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે એટલે આ વરસાદ જે છે એ મુંબઈની સિસ્ટમના કારણે અને બંગાળ ઉપસાગરમાં તે સિસ્ટમ મજબૂત બની જ છે અને આ સિસ્ટમ લગભગ ઇન્ટેસી વાસ થશે અને ત્રીજી ઓક્ટોબર સુધીમાં એ લો પ્રેશરમાં પ્રેશરમાંથી લો પ્રેશરમાં ફેરવાશે સાનુકૂળ હવામાન મળે તો એ સામાન્ય રીતે ચક્રવાત સુધી જઈ શકે છે પણ સમુદ્રનું હવામાન જે છે એ અને સાનુકૂળ નથી ટેમ્પરેચર ઓછું છે એટલે ચક્રવાતમાં જવાની શક્યતા ઓછી છે આમ છતાં આ વરસાદ ભારે આફતરૂપ રહેશે જે પૂર્વ દેશના પૂર્વી ભાગોમાં ભારે વરસાદ કરશે આંધ્ર ઓડિશાના ભાગોમાં પણ વરસાદ કરશે અને આ સિસ્ટમ જે બની છે તેના કારણે તેનો ભેજ લગભગ પૂર્વીયુપી સુધી આવવાની શક્યતા રહેશે પરંતુ તે પછી આ સિસ્ટમ સાગરમાં અને અરબ સાગરમાં જે બની સિસ્ટમ એ સમુદ્રનું તાપમાન લગભગ સાનુકૂળ ન હોવાતા સમુદ્રનું તાપમાન જે ચક્રવાત બને છે તેનાથી નીચું હોવાથી આ સિસ્ટમ બરાબર સક્રિય થઈ નથી પરંતુ દક્ષિણ ચીન તરફ એક મોટું સાયક્લોન બન્યું છે જે ટાઈફૂન જે ચીનની ભાષામાં જે કહેવાતું હોય એ લગભગ તાઇવાનના માર્ગે થઈને ધીરે ધીરે તેનું રિમોન્યશન બંગાળના ઉપસાગરમાં આવશે અને બંગાળના ઉપસાગરમાં આવતા આ સિસ્ટમ ફરી બંગાળ ઉપસાગરમાં હલચલ મચાવી શકે તેમ છે એટલે તારીખ દસમી ઓક્ટોબર આસપાસ બંગાળ ઉપસાગરમાં ફરી ચક્રવાતનું અથાણ છે અને સાથે સાથે અરબસાગરમાં પણ એ અરસામાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે એટલે તારીખ દસ દસ તારીખ ઓક્ટોબરથી બાર ઓક્ટોબરમાં બંગાર ઉપસાગરમાં સક્રિય થઈ શકે છે અને એ સિસ્ટમ મજબૂત થશે કે જ્યારે છૂકા પવનો બંગાળ ઉપસાગરમાં થઈને આવે છે ત્યારે ભેજ લઈને આવે છે એટલે તે નીચે લગભગ ભેજના કારણે થશે પરંતુ આમ આવું થાય છે જ્યારે મોસમ ઉટાય છે ત્યારે બંગાળના સગરમાં ભારે ખબર લઈ નાખે એવા વાવાઝોડા થાય છે કારણ કે આસામ બાજુ હાઈ પ્રેશર હોય છે ઉપરાંત ટ્રોપિકલ સ્ટોમ પણ એક પછી એક બનતા હોય છે એ ટ્રોપિકલ સ્ટ્રોમના કારણે આસામમાં જે હાઈ પ્રેશરના કારણે ત્યાંથી જે સૂકા પડવાનું આવે છે અને દરિયા ઉપર ત્યાંય ભેજવાળા પવનો મળે છે ત્યાં આસામનું હાઈ પ્રેશર જે છે એ એના પણ થોડા ઘણા ભેજ ભેદ હોય છે બ્રહ્મદેશ વગેરેના ભાગોમાં પણ ભેજ હોય છે એટલે આસામના આ પવનો સૂકા અને ઠંડા પવનો ભટકાઈ પડે છે એટલે ત્યાં એક ચક્રવાત સર્જાય છે અને આ ચક્રવાત વળતરા છે આ ચક્રવાતો ખબર લઈ નાખે તેવા હોય છે પહેલાં જેના કારણે આ વરસાદ પાછા ફરતા મોસમી પવનોથી થાય છે અને ઉત્તર પેસિફિક મહાસાગરમાં પણ હવામાન સારું છે પશ્ચિમ હિંદ મહાસાગરનું હવામાન પણ સારું છે આયો પણ સાનુકૂળ છે એટલે હવે જે ચક્રવાતો થશે દસ તારીખ પછીના એ ચક્રવાતો બંગાળ ઉપસાગરમાં ખબર લઈ નાખે તેવા છે અને અરબ સાગરમાં પણ ધીરે ધીરે દસ તારીખ પછી ક્ષેત્રમાં બનશે અને આ વાવાઝોડા બે હજાર અઢારની સાલ જેવા હશે એટલે હવે ચોમાસું ઓળખાતું જશે તેમ તેમ બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો બનતા જશે ગુજરાત પર ત્રણ વાવાઝોડા એક સાથે આક્રમણ કરી શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલમાં થતું જોવા મળી રહ્યું છે જે ખાનગી હવામાન એજન્સી છે તેઓની જે જે તે તે પ્રમાણે આપણે જણાવી કે ત્રણ અલગ અલગ સિસ્ટમ સિસ્ટમ છે છે ગુજરાત તરફ આવી રહી એક અહીંયાથી આપ જોઈ રહ્યા છો કે જે સક્રિય થઈ રહી છે બીજી એક સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કે જે રાજસ્થાન અને પંજાબ તરફથી આવી રહી છે અને વધુ એક સિસ્ટમ જે છે તે પશ્ચિમ બંગાળથી આવી રહી છે આ ત્રણે ત્રણ સિસ્ટમ તરફથી ગુજરાતમાં અસર ભારે જોવા મળશે જે એક સિસ્ટમ છે તેની શક્યતાઓ જે છે તે ગોવાની આસપાસ જે છે તે શરૂઆત થઈ ચૂકી છે તેના કારણે જે પવનની ગતિ આપ જોઈ રહ્યા છો મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં આગળ પવનની ગતિ વધી ગઈ છે તેવી જ રીતે પશ્ચિમ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ સક્રિય થઈને આગળ આવી રહી છે તેમાં પણ તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ત્રીજી એક સિસ્ટમ કે જે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે જે થોડા રાહતના સમાચાર બે ત્રણ દિવસ બાદ મળતા જોવા મળે છે કે જ્યારે આ સિસ્ટમ જે છે તે ઉત્તર ગુજરાતથી હટી અને નજરે પડી રહી છે મહત્વની વાત એ છે કે બે સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં સક્રિય થઈ શકી અને ત્યારબાદની જે અસર છે તે અહીંયા ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્રના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેના ઉપર જોવા મળશે કારણ કે એક જે સિસ્ટમ હતી તે અત્યારના ગાયબ થઈ ગયેલી જોવા મળી રહી છે જે આવનાર બે ત્રણ દિવસમાં હટી જશે પરંતુ પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ છે તે સક્રિય થઈને આગળ વધી રહી છે અને ઉત્તર ભારતની જે સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાતથી ખસીને ઉત્તર ભારત તરફ જતી રહેશે પરંતુ તેની અસર મોટા ભાગના વિસ્તારોમાં ચોક્કસથી જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો એ વિસ્તાર કે જ્યાં આગળ અસર થશે એટલે કે સુરત છે આવા છે ડાંગ છે તે વિસ્તારોની અંદર અસર થશે બીજી તરફ દક્ષિણ સૌરાષ્ટ્રનો આખો જે પટ્ટો છે ત્યાં આગળ અસર જોવા મળશે દક્ષિણ સૌરાષ્ટ્રના જે પટ્ટા પર અસર જોવા મળશે તેવી જ અસર જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કારણ કે તે પણ દરિયા કિનારે આવેલા છે ત્રણમાંથી બે સિસ્ટમ હટી જાય છે અંદાજીત તારીખ જે છે તે માનવામાં આવી રહી છે ત્રણ તારીખ કે જ્યારે ત્રણ તારીખની અંદર મોટાભાગની સિસ્ટમ જે રીતે હટી જશે ત્રણમાંથી ફક્ત એક સિસ્ટમ રહેશે જે સક્રિય થતી જોવા મળશે અને તેની અસર પણ જોવા મળશે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત જે અંબાલાલ પટેલ છે તેઓ પણ આગાહી કરી ચૂક્યા છે કે આવી કોઈક સિસ્ટમ સક્રિય થઈને આવી શકે છે ને તેના કારણે જો વધુ સિસ્ટમ આગળ જશે તો એક વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મોટા ભાગની જે પરિસ્થિતિ છે જે સામનો કરવો પડશે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારને સામનો સામનો કરવો કરવો પડશે પડશે તેની સાથે સાથે જે એ છે સૌરાષ્ટ્રનો આ વિસ્તાર આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રના વિસ્તારને સામનો સૌરાષ્ટ્રો એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે તેઓને ભારે પવન અથવા તો વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે ભલે ચોમાસું જતું રહ્યું હોય અથવા તો ચોમાસાની વિદાયની વાત થતી હોય પરંતુ આ તમામની વચ્ચે પણ આટલા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે વધુ એક મહત્વની વાત એ પણ છે કે જ્યારે પશ્ચિમ બંગાળ જે સિસ્ટમ એક્ટિવ થઈને આવતી હોય છે જે આ વખતે આપણે જોયું છે કે મોટાભાગના સમયે વરસાદ જે છે તે દક્ષિણમાં આવવાના બદલે મધ્યપ્રદેશ તરફથી આવ્યો છે તો તેની અસર પણ અહીંયા જોવા મળી શકે છે ખાનગી એજન્સીના જણાવ્યા પ્રમાણે આ જે આખી સિસ્ટમ છે તેની અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી શકે છે અને અંદાજીત આ જે સિસ્ટમ છે તે પાંચ તારીખ સુધી સક્રિય રહેશે પાંચ ઓક્ટોબર સુધી એની અસર જોવા મળશે અને પાંચ ઓક્ટોબર પછી પણ શક્યતાઓ છે કે વધુ એક સિસ્ટમ એક્ટિવ થાય કે જે સમુદ્રમાંથી આવે અને તે ગુજરાતના મોટા ભાગોને અસર કરી શકે છે જે આગાહી હવામાન નિષ્ણાંત તરફથી કરવામાં આવી છે કે મોટાભાગના જે વિસ્તારો છે કે જેમાં સૌરાષ્ટ્રનો પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે તેને પણ અસર કરી શકે છે તો હાલમાં જે જાણકારી છે કુલ ત્રણ સિસ્ટમ જેમાંથી બે સિસ્ટમ ત્રણ ચાર તારીખ થતાં થતાં ગાયબ થઈ જશે અથવા તો તેની અસર નહીવત થઈ જશે પરંતુ આ તમામની વચ્ચે જે સૌ પશ્ચિમ બંગાળથી આવેલી સિસ્ટમ હતી કે જે અંદાજીત છ તારીખ સુધી રહે છે તે છ તારીખ સુધીની સિસ્ટમ મોટા ભાગના વિસ્તારમાં ગુજરાતને અસર કરી શકે છે તો આ કુલ ત્રણ સિસ્ટમ જે સૌથી વધારે મહત્વની થઈ જાય છે આવનાર સમય માટે ગુજરાત માટે કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ અથવા તો તેની સાથે સાથે કહી શકાય કે ભારે પવન પણ જોવા મળી શકે છે હજી પણ સાત તારીખ બાદ સાત ઓક્ટોબર બાદ પણ કોઈ સિસ્ટમ સક્રિય થાય અથવા તો વાવાઝોડાની અસર જોવા મળી શકે છે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કરી ચૂક્યા છે વરસાદની તમામ અપડેટ્સ સૌથી પહેલા ન્યૂઝ એટીન ગુજરાતી પર તો એવડું મોટું કયું અંતર થઈ ગયું કે ભાઈને ભાઈ કરતા મિલકત વધારે વાલી લાગવા માંડી એ સંસ્કાર આપણે ક્યાં ગયા ભાઈને જોતું હોય તારું તને ગમે તારું વધે મારું એમ કેવાની હિંમત એક જનેતાને ધાવેલા ભાઈઓના મન માં આવતી કેમ નથી એની તરફ આપણે જાગૃત થવાની જરૂર છે એક નાનો એવો પ્રસંગ મેં સાંભળેલો છે કોકની પાસેથી બે ભાઈ હતા મોટો ભાઈ વાડીએથી હાલ્યો આવતો હતો એના હાથમાં શેરડીનો હાઠો હતો ઘેરે આવ્યો તો સામે બે છોકરા એક એનો ને નાના ભાઈનો બે દોડતા ધોડતા સામે આવતા હતા એને બાપાના હાથમાં શેરડીનો હાઠો ભાળી ગયા એ લેવા આવતા પણ છોકરા બે હતા ને હાઠો એક હતો એટલે એના એ ભાઈએ શેરડીના હાથાને બટકાવીને બે ટુકડા કરી ખા બે ટુકડા હાથમાં રાખ્યા બે છોકરા આવે છે એટલે બે બટકા કરી રેખા છોકરા જેમ નજીક આવ્યા એમ એને ખબર પડી કે એનો છોકરો જે બાજુથી દોડતો આવે છે એ ભાગમાં પૂસડ્યું છે અને ભાઈનો છોકરો જ દોડતો દોડતો જે હાથ કોઈ આવે છે એના હાથમાં થડ્યું છે એટલે પાહે છોકરા આવ્યા ત્યારે એને આમ હાથની આમ આંટી મારીને થયું એના છોકરાને દીધું ને પૂછડ્યું ભાઈ ને છોકરાને દીધું આ નાની એક ઘટના હતી શેરડીનો હાથો વેચવાની ભાઈ તરીકેની જવાબદારી માં આવું થયું સાત્વિક સમય હતો એને વિચાર આવ્યો આ ઘટના બની ગયા પછી કે મેં આવી આંટી કેમ પાડી એ તો મારા ભાઈનો છોકરો હતો મારા મનમાં એટલો ભેદ ઉપજ્યો કે મારા છોકરાને મારે થડયું દેવું જોઈએ અને મારા ભાઈના છોકરાને પૂછડિયું મળવું જોઈએ એટલો વડીલ તરીકે મારા મનમાં ભેદ આવ્યો હવે મને આ ઘરનું વડીલપણું કરવાનો અધિકાર નથી એણે એના નાના ભાઈને બોલાવી ભાગ પાડવાનું કીધું કે હવે આપણે ભેગું નથી રહેવું હવે આપણે વિકી નાખ્યું નાના ભાઈએ ખૂબ કાષ્ટી કરી કે પણ ભાઈ આપણે કંઈ બોલ્યા શહેલા નથી હોવે કંઈ કીધું હોય તો કયો મારાથી કંઈ ભૂલ થઈ હોય કઈ હતું તો નહીં એટલે એ કઈ એ શું શકે તો કે નહીં હવે એ જે થવાનું હતું એ થઈ ગયું પણ હવે આપણે ભેગું હાકવું નથી કાલ ક્રમે વર્ષોના વાણા વાઈ ગયા પછી એક દિવસ બે ભાઈ રાત્રે ક્યાંક ખળામાં વાહુ બેઠા છે અને એ વખતે રાત્રે એવી ઘટના બની પાક મોડો પાતળો આવ્યો છે પણ ભાઈના મગજમાં ખટક રહી ગયેલી કે નાનાને માટે મારે કરવું જોઈએ કાંક એટલે એણે એના ભાગમાંથી પાંચ પૂળા લઈ રાત્રે હું તો નાનાના ઢગલા મૂકી દીધા મોડી રાતે નાનો જઈ ગયો એને એમ થયું મોટાભાઈને વ્યવહારિક કામકાજ બહુ રહે મહેમાન હેમાનની ઘાહોટી એને વધારે પડે છે કોઈ આવે જાય તો એ ઘર હમું નમું કરે છે મારે ત્યાં બહુ ઓછા આવે મારા મહેમાન આવે એને ત્યાં સા પાણી પીવે છે જમે છે એટલે મારે પાંચ પાંચપુળા ભાઈ દેવા જોઈએ એટલે એણે હું રાતમાં ઉઠીને પાંચ પુળા મોટાભાઈને ખાનામાં નાખી દીધા હવે બે જણાએ પાંચ પાંચ પૂળા નાખ્યાનું પૂન કર્યું હતું હવારે બે ગીણા નીકળ્યા બે ભાઈ એકબીજાની જોયા રાખે મેં તને પાંચ વધારે નાખ્યા મારા ગયા પાંચ પૂળા મારામાં ઘટતા નથી તો નાનો કે મેં આણી કોઈ પાંચ મૂકી દીધા મારામાં ઘટતા નથી બેયને સમજાઈ ગયું કે આપણા મગજમાં જે ઈશ્વર વસ્યો હતો એ પ્રમાણે આપણે કર્યું તો જે થવાનું હતું એ થાય આ કથા મુંબઈની અંદર આપણા એક લોકસાહિત્ય કાર્ય કરી મને ભીખુદાનભાઈએ વાત કરી હતી કોણે કરી હતી મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી આવતું પણ એણે પોતાના ડાયરામાં મુંબઈમાં લોક ડાયરાના કાર્યક્રમમાં આ વાર્તા કરી અને સવારે મુંબઈના બે કુટુંબનો ઝઘડો હાઈકોર્ટની અંદર હાલતો હતો એ પરિવાર એ હોટલમાં કલાકાર ઉતર્યો હતો ત્યાં બે પરિવાર ભેગા થઈને ગયા કે તમારી વાર્તા સાંભળીને અમે કોર્ટમાંથી કેસ પાછા ખેંચવા જાય છે આ સમાજ જીવનની આપણી તાસીર છે